નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ દરમિયાન મગફળીનું જે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું એની અંદર આપ બધાએ અનુકૂળ હવામાન હોય કે ના હોય તેમ છતાં પણ ખૂબ બધી મહેનત કરી અને મગફળી જે છે એ આપણી પાકવાના અવસ્થાએ પહોંચાડી છે એક અંદાજ મુજબ જોવામાં આવે વિઘે વિઘે પંદર મણ થી લઈ અને પાંત્રીસ ચાલીસ મણ સુધીનું ઉત્પાદન ખેડૂતની જમીન પ્રમાણે આવે એવું દેખાઈ રહ્યું છે પણ ખેડૂત મિત્રો તમારી જે મગફળી હવે ટૂંક સમયની અંદર પાકવાની છે એની અંદર આપે મહેનત કરી લીધી છે પણ જે કંઈ મહેનતના આધારે એમાં જે કંઈ પરિણામ મળ્યું છે એ પરિણામની અંદર ખેડૂત મોલ હજી એમાં એક થી બે મણનો વિઘાદિત ઉત્પાદનનો વધારો આપને કરાવવા માંગે છે આ વધારો કરવા માટે થઈ અને આપે હજુ એક પગલું આગળ હાલવાનું છે જે ખેડૂત મિત્રોએ ચોવીસ નંબર ઓગણચાલીસ નંબર સાડત્રીસ નંબર પિસ્તાલીસ નંબર જેવી સો થી એકસો દસ દિવસે પાકતી જાતોનું વાવેતર કર્યું છે એ મગફળી આગામી પંદરથી વીસ દિવસમાં તમે ઉપાડવાના છો આ મગફળી અંગૂઠા વડે દબાવો અને જો આસાનીથી ફલાઈ જતો હોય અથવા તો તમને એની અંદર ઝીણો માલ વધારે જોવા મળતો હોય કે જેમાં હજુ દાણો ઓછો ભરાણો છે જો આવી પરિસ્થિતિ તમને તમારી મગફળીની અંદર જોવા મળે તો તમારે તાત્કાલિક ધોરણે પંદર પંપ પ્રમાણે અને સાથે મેન્કોજેબ એટલે કે ડાયથેન પાવડર પંપે સિત્તેર ગ્રામ પ્રમાણે ઘાટો છંટકાવ કરવાનો છે આ છંટકાવ કરવાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે કરવાથી માટે રિઝલ્ટ મળશે એની વૈજ્ઞાનિક પદ્ધતિ મને સમજાવતા આવડે છે પરંતુ એના માટે તમારો સમય બગાડવો નથી આ કરવાથી તમને રિઝલ્ટ શું મળશે કે આ છંટકાવ કર્યા પછી પંદર દિવસ પછી જોઈ લેવાનું જે અગાઉનો મોટો પોપટો હશે એ એક અંગૂઠા વડે દબાવવાથી ખુલશે નહીં એના માટે તમારે દબાણ કરવું પડશે અને જે ઝીણો પોપટો ઝીણી જે ગોગળ હતી એ એટલી ભરાવદાર થઈ જશે કે થ્રેસર દરમિયાન એ પાલાની સાથે ઉડી નહીં જાય એ પણ તમારી સાથે આવશે એટલે એક અંદાજ મુજબ જેવી જમીનની જેવી મગફળીની અંદર ઉત્પાદન આવવાની કેપેસિટી હશે એ મુજબ એક મણથી લઈ અને દોઢ બે મણ સુધીનો વિઘાદિત ઉત્પાદનનો વધારો તમને જોવા મળશે એની ખેડૂત મોલ વતી હું દિનેશ કનારા આપને ગેરંટી આપું છું આજ છંટકાવ જે છે ઈ પાછતરી પાકતી મગફળી એટલે કે ગિરનાર ચાર ગિરનાર પાંચ વીસ નંબર અને બત્રીસ નંબર આની અંદર દસ દિવસ પછી તમારે છંટકાવ કરવાનો છે કે એને પાકવાને વીસ દિવસની વાર હશે અહીંયા ખાસ આપનું ધ્યાન એ દોરું છું કે ફરજિયાત ઘાટો છંટકાવ વિઘે ત્રણ પંપ પ્રમાણે કરવાનો છે વ્યવસ્થિત રીતે કરવાનો છે આ વર્ષના વાતાવરણના લીધે ખેડૂતોએ સારા સારા ભૂગનાશકના ઉપયોગ કર્યા તેમ છતાં પણ અમુક અંશે રાતળનો પ્રશ્ન જે છે ગેરુ ટીકાનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો ડાઇથેન પાવડર મેન્કોજેપ જે છે એ તમને પંપે સિત્તેર ગ્રામ નાખવાની ભલામણ એટલા માટે કરું છું કે એ તમારો પ્રશ્ન છે એને ત્યાં ત્યાં ઉભો રાખી દેશે આ સિવાય આપ બધાય ખેડૂત મોલ એપ્લિકેશનના માધ્યમથી પણ સારી એવી માવજત કરી છે આ જે મેં તમને ભલામણ કરી એ ભલામણ જે છે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ખેડૂતોએ મગફળી વાવી હોય અને એમને પોતાના સુધી એ પહોંચાડવું હોય તો અમારો જે હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો પર સંપર્ક કરી અને તમે કુરિયરના માધ્યમથી પણ આ વસ્તુ છે એ તમારા સુધી મંગાવી શકો છો જે ખેડૂતો ખેડૂત મોલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે એ ખેડૂત મોલ એપ્લિકેશનના માધ્યમથી પણ આ જે ભલામણ છે એ ભલામણને ઓર્ડર આપી અને કુરિયર દ્વારા પોતાના સુધી પહોંચાડી શકે છે પણ આપણી પાસે જે પંદરથી પચીસ દિવસનો સમયગાળો મગફળી માટે રહ્યો છે એની અંદર હજુ પણ તમારે આ વસ્તુ કરી અને ઉત્પાદન વધારી શકો એની સાથે સાથે એની રિકવરી એટલે કે જે આપણે ઉતારો કહીએ પિસ્તાલીસ પચાસ પંચ બાવન ત્રેપનનો જે ઉતારો આપણે મગફળીમાં છે એ ઉતારાની પણ અંદર પણ વધારો થશે ઉત્પાદનમાં પણ વધારો થશે એની ક્વોલિટીની અંદર પણ વધારો થશે દાણો જે છે એ ભરાવદાર થશે તો ફરજિયાત પ્રમાણે આ રીતે કરવાનું છે આ મેં જે વાત કરી ખેડૂત મોલની ભલામણ છે અમારા અનુભવની ભલામણ છે આપ જે વિસ્તારની અંદર હોય ત્યાં પણ ઘણા બધા વિતરકો છે આપને આ પ્રકારની માવજત કરાવતા હોય તો એ પણ રીતે પણ તમે આગળ વધી શકો અત્યારે બસ આટલું જ આભાર